नमस्कार, बोलाय में आपनु स्वागत छे। सिहोद पुल बोड़ली छोटाउदेपुर रोड ऊपर भारत नदी ऊपर सिहोद पुल नी नीचे धारासभ्य छोटाउदेपुर ना धारासभ्य राजेंद्रसिंह मोहनसिंह राठवा, वकील मंडल ना प्रमुख ललितचंद्र रोहित, उमेश शाह स्थानिक सरपंच सहित ना आगेवानो रूबरू मुलाकात लीधी हती। धारासभ्य सतत प्रयत्नशील छे, सक्रिय छे। तेओए गई काले गांधीनगर खाते चीफ एंजीनियर तेमज बांधकामना सचिवने पण रूबरू मुलाकात करी हती। छोटाउदेपुर जिलाना त्रणे त्रण धारासभ्य राजेंद्रसिंह मोहनसिंह राठवा, अभयसिंह तड़वी तेमज जे प्रूफ पावीना धारासभ्य जयंतीभाई राठवा, त्रणे त्रण जणे आ अधिकारीओनी गांधीनगर खाते गईकाले मुलाकात करी हती अने तेओ आ ब्रिजने स्वविडा शुरू करवा माटे रजूआत करता तंत्रए पण એની નોંધ લીધી હતી। તેઓની સાથે મુલાકાત દરમિયાનમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે 10 દિવસ માટે રોડ ટેસ્ટ માટેની પ્રક્રિયા ચાલી રહી છે। 10 દિવસ બાદ ખબર પડશે કે આ બ્રિજ ચાલશે કે કેમ। આ અંગે ધારાસભ્ય સાથે પણ અમે વાત કરી છે, તેઓ પ્રત્યક્ષ વાત કરી છે, તે પણ આપણે બીજા વિડીયોમાં જોઈશું। સમગ્ર બાબત ધારાસભ્યને મળે જ સાંભળીશું, પરંતુ જે સમગ્ર વાતનો સિનારિયો છે, આપણે બ્રિજ કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે લગભગ 3 કલાક સુધી ધારાસભ્યએ સતત મુલાકાત કરી હતી। તેઓએ સંભવિત બાજુમાં જો આ બ્રિજ જો 10 દિવસ બાદ ન ચાલી શકે એમ તો ક્યાં ડાયવર્ઝન બની શકે તે સંભવિત જગ્યાઓ માટે પણ અધિકારીઓ સાથે NHAI એટલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે આ બ્રિજ જેના અંડરમાં છે તે નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો। તેઓ સાથે પણ ચર્ચા દરમિયાનમાં શું વાત ફળશ્રુતિ આવી તેની પણ આપણે ચર્ચા કરીશું। સાથે તમે પ્રત્યક્ષ જે ચર્ચા થઈ છે તેના અમે લાઈવ વિડીયો પણ ત્યાં લીધા છે, બોડી લાઈવ દ્વારા એક્સક્લુઝિવ, તે પણ આપ જોઈ શકો છો। જો આ કન્વિનિયન્ટ છે, ફોર વ્હીલ માટે આ સફિશિયન્ટ છે કે ભાઈ એમ્બ્યુલન્સ ગમે તે, પણ આ જયારે જો ભેગો થઈ ગયો લાગ્યો અને એકાદું જો ટ્રક આડી અવડી ઉતરી ગઈ તો આ બંધ કરી દેશે રસ્તો। હવે એને આપણે કેટલો લોડ લઈ શકીએ એનો ટેસ્ટ કરાવવો છે, એટલે આમાં હું જનરલી નવા બ્રિજમાં તો લોડ ફિક્સ હોય એટલે એ લોકો ટેસ્ટ કરાવે, આમાં ઊંધું જવું પડશે કે તમે થોડો થોડો લોડ એપ્લાય કરતા જાઓ કયા લોડે અટકે છે એના પરથી એ લોકો અમને ગાંધીનગર અમે હમણાં બધા રિવ્યુ લઈ એમને આપીશું, એના પરથી એ લોકો ગણતરી કર્યા પછી તમે આટલું વજન સુધી ખોલશો તો વાંધો નહીં, જો એ અમને પોઝિટિવ મળે તો આપણી એવી સાહેબ ગણતરી છે કે એટલીસ્ટ 2 વ્હીલર માટે બી જો ખુલી જાય ને તો ઘણી રાહત એ અત્યારે ટ્રાયનો છે, જે અત્યારે બેસે કેટલું છે વજન આપવા, અત્યારે લોકો ટેમ્પરેચર વજન કેટલું હોય ના, અત્યારે ટેમ્પરેચરથી જે વેરિએશન આવે એમનું 24 કલાક લઈને લેવાનું છે, એટલે કાલ સવાર સુધી જ કાલથી પછી વજન એ પછી એટલે ખાલી ગાડી મૂકીએ 5 ટન 6 ટન પછી બધે 3 ટન ઉમેરતા જઈએ, એટલે ક્યાં સુધી આપણને પરમિસિબલ મળે એના પરથી અમને પછી કહે છે કે એની કઈ રીતે આપશો કોઈ ટ્રેક્ટર ડમ્પર, એટલે અત્યારે અમે એનું માર્કિંગ કરીએ ડમ્પરને પછી ત્યાં મૂકવાનું, એટલે એનું એ લોકોના કોડ મુજબ અમને સલાહ આપે એ મુજબ અમે એનું માર્કિંગ કરી દીધું છે, ડમ્પરની ગણતરી કરીને એ પ્રમાણે વજન વધારતા જશો એ કિલોમીટર વાળા, એમાં ખ્યાલ આવે કે ભાઈ આ મેક્સિમમ તમે આટલા લોડ હવે અટકી જાઓ એ રીડિંગ બી લેતા જઈશું, જેમ જેમ લોડ આપે એ ડેટા પછી અમને અમારા ડિઝાઇનવાળાને આપીએ અને એમને સજેસ્ટ કરશે કે ભાઈ આ સેફ છે કે નહીં, સેફ છે તો કેટલા વજન સુધી, અમે એમને કીધું કે ભાઈ ઓવરઓલ એક વસ્તુ તો સાહેબ લાગે છે કે ટ્રકો માટે બધું રિસ્કી છે, એટલીસ્ટ 2 વ્હીલર 4 વ્હીલર માટે છે કે નહીં અમે ચેક કરીએ કે 4 વ્હીલ એલાવ છે કે નહીં કે 2 વ્હીલ છે કે નહીં, હમણાં તો ટ્રાફિક નથી
એટલે ખબર નહીં પડે ટ્રાફિક ચાલુ થયા પછી ટોટલ કેટલો બેઠો હશે એ. સાહેબ આપણે 22 સેન્ટીમીટર ટોટલ બેઠો જે જોઈન્ટ બેઠો હોય, પિલર એનાથી ઓછો પણ જોઈન્ટ મેક્સિમમ બેઠો જોઈન્ટ બેઠો. એટલે એવું છે આમાં આપણે સાહેબ પહેલાં કોઈ એવું માર્કિંગ હતું નહીં એટલે કેટલો બેઠો એ ખ્યાલ નહીં આવે. જોઈન્ટમાં શું છે કે આપણે એક લાઈન પકડીએ તો એ ખબર પડે છે કે એક સ્ટ્રેટ લેવલ કરતાં મારે આ કેટલો બેઠો એ જો પહેલાંનું હોય તો કમ્પેર થાય પણ એ બેઠા હોય નહીં ને. આને આને આ ક્યારે બનેલું? એ સાહેબ 56માં ચાલુ થઈ ગયો, 1956 અને 62માં ઓપન થયું. અચાનક જે પડાયું આટલું સાહેબ એક સાથે આ પિલર તો સાહેબ ઓલમોસ્ટ પાણી ભરેલું હતું પણ એની બી ઘણો બધો નીચે સુધી ખુલી ગયો એવું લાગ્યું જે મટીરિયલ લાગતી વખતે. બિફોર છે ને આપણું આ પ્લાસ્ટર સુધીનું તો લેવલ આપણે ઊભા છે તો હતું જ છે એ હતું. આ ચોમાસા માટી દેખાય છે ને એ આમાંથી એક જ પેલા વરસાદમાં એક દિવસમાં આવી થઈ આ નીચેનું ગયું. આપણે તો બી નસીબદાર કહેવાય કે સુખી ડેમ નું પાણી છે એટલે હજુ નથી એક વરસ ને તો આ પૂર આપણો લટક. હા હા5-10 દિવસ માં એક એક વાહન કઈ છલકાઈ શકે એવું સર આશા તો છે. પણ હવે એવી પરિસ્થિતિ છે ને કે જ્યાં સુધી ડિઝાઇન વાળાનો ઓપિનિયન નહીં લેવાય આમાંથી જરૂરી આ કાલે માનો કે છરકે છે કદાચ તો શું થાય, કદાચ લંબી પડે તો એ બેહી જાય આખું કે પછી થોડું ઊંચું નીચું થાય. કોઈ કાલે માનો કે ગાડી છરકી છે અને કોઈ કારણસર લોડ સહન નથી કરતો તો એ ભાગો નીચે બેહી જાય ના એ થોડું એમ તેમ ઊંચું નીચું થઈ જાય એ ભાગ પડી શકે એવું. કારણ કે એનો જે પેલી બાજુ તો જોઈ હા હા આના ઉપર આ કેટલા બરાબર હવે જો આ તૂટી ગયો પેલી બાજુ સાંધા વાળો છે પાછો એની બાજુ સાંધા વગર નો એવું કેટલા ફૂટનું એમથી એમ હોય સાહેબ એમ માનો કે એવું કેટલો એરિયા એમ અહીંથી શરૂ કરીએ છીએ ને એમ તો કેટલા 25-30 ફૂટ એવો કરો ડેન્જરસ એરિયા આ વચ્ચેનો. વજન થઈ જાય એની ઉપરથી તમે આપણે કઈક એવું રસ્તો બનાવી દઈએ જેમ આપણે વેબ્રિજ બનાવીએ છીએ એની ઉપરથી ગાડી જતી રહે એક જોખમ એવું આપણે એવું ઘટી જાય કે તમે જે કઈ કહો છો પેલું બેસી જાય એમ એટલે તઈ લોડ નહીં આવે વચ્ચે માનો કે આપણા એ હોય વચ્ચેનો ભાગ છૂટક છે ના ના પણ બે બાજુ પેલા મૂકી દઈએ આપણે એવું ના થાય. અચ્છા ના પેલા રાજુભાઈ ખાલી ફોર વ્હીલ સિવાય જા બાકીનું ના થાય ના તારું રાત્રે કઈ કોઈકનું લમી પડ્યું તો નીચે ઉપર એંગલો માર દીધો એટલે એ બી એક ઓપ્શન અમે વિચાર્યો હતો કે ભાઈ જ્યાં બેઠું છે ત્યાં જોઈ લેશે
અહીંયા કોન્ક્રીટ કરીને આપણે નવો પુલ બનાવતી વખતે કેવું સેટરિંગ સેટિંગ કરીએ, હું એવું કરી દઈએ તો કદાચ પડે તો બી થોડો ફાયદો થઈ જાય. પણ તો અમને એવું કીધું કે ભાઈ આ તમારો બેઝ પ્રોપર ના કહેવાય, તમે જે રબર નાખ્યા નાખ્યા છે તે પાણીના પ્રવાહથી અટકવા અને પ્રોપર કોમ્પ્રેશન ને એ બધું, એટલે એનું અમે બી જવાબદારી નાખી. બીજી અમે સાહેબ જે આપણી જે માટી છે એની જે ડાયવર્ઝનનો દરખાસ્ત બનાવીએ છીએ, એટલે અમુક જમીન એક ત્યાંથી લઈએ તો જે પ્રાઇવેટ લેન્ડ ના આવે ને સરકારી લેન્ડ મળી શકે. અમે એ જ અમને 100% સરકારી હોય ને કોઈ નહીં ને કોઈનું આવે નહીં રસ્તો છે ને તે ચાલે, તો જઈને ગયા પણ બોડે અંદર બહુ લાંબો છે એટલે એને બેચ કરવું પડે. દિલ્હી જવાનું છે આ પ્રપોઝલ લઈને, ભાઈ આનું તમે જલ્દી બ્રિજ ની નવી મંજૂરી કરો, ત્યાં આપવા જવાનું છે. નવાની ડિઝાઇન નું તમે ટેન લાખ કરી દીધું, રિપેરિંગ નું બી કરી દીધું, કન્સલ્ટ પ્રપોઝલ બનાવી રહ્યા છે અમે, આપીએ પછી તમે જ આવે. હા એટલે સાહેબ અત્યારે જશું ને એમ પછી આવી જ નથી તો ના, હવે અમે એ વખતે પહેલાં જઈ આવીએ. સાહેબ એટલું કહેવાય કે આને કદાચ નવો આપશો બનતા 2 વર્ષ લાગે, ત્યાં સુધી ડાયવર્ઝન જો એટલે એ બધી ચર્ચા થાય પછી. આ મેરિયાનો પણ જોખમી છે, મોરેલીનો પણ વોરસંગ વાળો જોખમી છે, આપણો હેરનવાળો પણ એવું છે, ઉદયપુર વાળો પણ, અલીરાજપુર વાળો પણ એવો છે. એક વખતે સરકારમાં આપીએ તો ખરા સાંસદને, લઈ જઈએ સાહેબ આજે આ નહીં અસર થઈ, કદાચ આવતા ચોમાસું બીજા કોઈ બીજાને થઈ જાય તો આ તો આનું આ જ થવાના. અમે સાહેબ એમાં સર્વે કરાવી રિપોર્ટ કરાવીને એસ્ટિમેટ રિપેરિંગના બી માગ્યા હતા, આ 2 સેટલમેન્ટ થયું એ દિવસે અમને એની મંજૂરી મળી. પણ એમાં તો શું છે, આપણે નોમિનલ ક્યારે આવી કોઈ ઇફેક્ટ હતી અને આપણે એ મુજબ રિપેરિંગ કરવું પડે. ડીપીઆર સર્વેના બી અમે મોકલ્યું છે કે ભાઈ બધા 15-15 કરાવી દો તમે, એટલે નવાનું જો એસ્ટિમેટ ને બધું જે અમને બનાવીને આપે બાજુમાં દરેક બ્રિજનું. આપણે 15 આવે, હા 15 બ્રિજ જિલ્લામાં 15, આખા જિલ્લામાં 15 છે, દેવરિયાથી લઈને અહીં સુધી જિલ્લામાં, એને દેવરિયાથી ફેરકુવા સુધી બધું, હા 15 ગોદામથી લઈને આપણે એમપી બોર્ડર સુધી ફેરકુવા સુધી 15 બ્રિજ છે અને બધા સાહેબ આ જ સમયગાળાને બનેલા છે. કેટલા જૂના છે? દેવહાટ પાસે પણ છે, અમે તો 5 જ લખ્યા છે. ના 15 જ ટોટલ, એમાં 5 સુવા, 5 ગુડ કેટેગરીમાં છે. ઓસન પછી જરવા, જરવા પછી આ ભારત, પછી ફેરી નાખીશું, યાદી લઈ લઈશું તમારી. હા સર, ટોટલ 15 છે એમાં, એ કરી દેજો એટલે 15-15 મેન્શન કરી દઈએ. 15 છે અને પ્લાગ બોડેલીથી નસવાડી સેક્શન જે એટલે એને ચેઇન ભવિષ્યમાં સોંપી દેવાનું થાય, એટલે એ બ્રિજ આપણામાં અત્યારે ગણવાના ગણે એક્સપ્રેસમાં. પણ એ તો સાહેબ સોંપીએ તો બી સમય લાગશે, એટલે જે વાળા આવે કામ કરે અને ચાલુ કરે ત્યાંની એની ચકાસણી કરે ચાલે કે નહીં ચાલે, ચાલે તો કેટલું રિપેરિંગ માગે, નહીં ચાલે તો નવો એ આવ્યો. ઇવન આ પ્લાનમાં બી અમે મોકલ્યું પણ આવ્યું નથી. આપણે આપીએ સરકારની એક વખતે, હા સર, કારણ કે દર વર્ષે કદાચ એકાદ બ્રિજ બી આપણને ડિસ્ટર્બ કરે તો પબ્લિક બહુ હેરાન. ના સરપંચ, પેલા ઈંટોના ભઠ્ઠાવાળા સિવાય કોઈ આખો રોડ નથી એવું ને, સરકારી જમીનો એવું કોઈ સરકારી તો આ નદી છેડે તો કોઈ છે નથી. આ જે અમે જોઈ ગયા એન્ટ્રી પોઈન્ટ ખરો ને ત્યાં રોડ બનાવવા ખાલી કરે
વળાંક કાપવાનો થાય તો પછી સીધો જ પડે, વળાંક કાપવાનો થાય તો પછી થાય.